ગુજરાત પેટા વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપ હોય કે કોંગ્રેસ, જીતના દાવાઓ બંને પક્ષ તરફથી કરવામાં આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો ખાલી પડી હતી, જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોને જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે ધમધમાટ શરૂ થઈ ગયો છે. આવનાર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ બંને પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે બોટાદ જિલ્લાના ગઢડા બેઠક 106 વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર એવા આત્મારામ પરમારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગઢડા 106 બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા આત્મારામ પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, જેઓએ આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, જેમાં આત્મારામ પરમાર સાથે મંત્રી કુંવરજી બાવળિયા, ગોરધનભાઈ ઝડપિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સંગઠનાત્મક કામગીરીઓ અમે પૂર્ણ કરી છે અને કાર્યકર્તાઓના બળ પર અને નેતૃત્વના માર્ગદર્શનના આધારે ગઢડા 106 વિધાનસભાની બેઠકમાં અત્યાર સુધી ના મળી હોય તે જીતથી ભારતીય જનતા પાર્ટી વિજય મેળવશે. અગાઉ 5 વાર આ